માંડવીના બાગ ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયત સહિત સરકારી કચેરીઓનો પ્રવાસ કર્યો. માંડવી તાલુકાના બાગ ગામના સરકારી શાળાના વિદ્યાર્થીઓએ માંડવી તાલુકા પંચાયત, બીઆરસી ભવન, મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીઓની મુલાકાત કરી હતી. તેમની સાથે શાળાના શિક્ષકો જોડાયા હતા. વહીવટ પ્રક્રિયા તેમજ સરકારી કામકાજ અને પ્રજા વચ્ચેના સંબંધો વિશે માહિતી મેળવી હતી. બાગ ગામના અગ્રણી અનિલભાઈ મોતા સાથે સહયોગી રહ્યા હતા. શિક્ષકો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. નમસ્કાર સૌને. શ્રી બાગ મશકા પ્રાથમિક શાળા એચટાટ આચાર્ય રોશનીબેન રાઠોડ. આજે અમે બાગ મશકા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ તમામ સંસ્થાઓની મુલાકાત લીધી છે. અભ્યાસ તો આખું વર્ષ છોકરાઓ કરે છે, પણ વર્ષના અંતે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે તે અંતર્ગત સૌથી પહેલાં અમે 10 વાગે બીઆરસી ભવનની મુલાકાત લીધી. ત્યાં શું કામગીરી ચાલે છે, એકમ કસોટીની નોટથી માંડીને તમામ સાહિત્ય જે ગાંધીનગરથી આપણી સ્કૂલ સુધી પૂરું પાડવામાં આવે છે તેની તમામે તમામ માહિતી અમે બીઆરસી ભવનના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મેહુલભાઈ શાહ તરફથી લીધી. ત્યાં પણ સ્ટાફ પરિવારનો ખૂબ સાથ સહકાર મળ્યો. ત્યાર પછી અમે મરાઇન સાયન્સ કોલેજની મુલાકાત લીધી. ત્યાં પાસવાન સાહેબે ખાસ વિદ્યાર્થીઓને મરાઇન સાયન્સનું નોલેજ અત્યારે ન હોય પણ પ્રાથમિક રીતે એ લોકોને આની સમજ મળે તો એ ક્ષેત્રમાં પણ એ લોકો જાય એના માટે પણ ખૂબ માહિતગાર કર્યા અમને. સાથે સાથે એ લોકોના સ્ટુડન્ટ્સે પણ ઘણું બધું અમને નોલેજ આપ્યું. એ લોકોની લેબોરેટરી, સ્માર્ટ ટીવી એનાથી પણ વાકેફ કર્યા. એટલે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજમાં ખૂબ જ વધારો આજે જોવા મળ્યો. વિદ્યાર્થીઓનો ખૂબ જ ઉત્સાહમાં પણ આનંદ ઉત્સાહથી બધાએ શાંતિપૂર્વક નિહાળ્યું. ત્યાર પછી અમે બાજુમાં મામલતદાર સાહેબની કચેરીમાં પણ મુલાકાત લીધી. ત્યાં મામલતદાર સાહેબ, દેસાઈ સાહેબ અને અલગ અલગ શાખાઓના માધ્યમથી અલગ અલગ માહિતીઓ પર મળી. ત્યાર પછી અમે અત્યારે તાલુકા પંચાયતમાં પણ આવ્યા છીએ. ત્યાં શિક્ષણ શાખામાં અમારા જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી ભરત સાહેબ મહેતા દ્વારા પણ ઘણી બધી સમજ આપવામાં આવી વિદ્યાર્થીઓને, અને અત્યાર સુધી આ બધું જ પ્રેક્ટિકલ નોલેજથી વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થયા છે. સૌનો ખૂબ સાથ સહકાર, અને સાથે મારા તારિકાબેનના શિક્ષક અને અનિલભાઈ મોતા જે અમારા ગામના અગ્રણીઓ છે એમનો પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. નમસ્તે. આજે અમે બેગલેસ ડે એમએ ઉજવાય છે, પણ અમારો ઉદ્દેશ્ય મૂળ શું હતો કે ધોરણ 8ના છોકરાઓ છે વિદ્યાર્થીઓ તે બહારની દુનિયામાં હવે પગ મૂકવા જઈ રહ્યા છે. 1 થી 7 ધોરણ પ્રાથમિક શિક્ષણ અમારી પાસે પાપા પગલી કરીને માંડ્યું, પણ એનાથી આગળ જઈ અને દુનિયામાં દાખલા કઢાવવા કે એમની કોઈક જમીનના કાગળો છે કે અન્ય કોઈ પણ વહીવટી કામગીરી માટે ભણેલા જે હોય છે એ પણ ખચકાતા હોય છે કે મારે ક્યાં જવું. તો અમારા છોકરાઓ જે આ વહીવટી કામગીરી છે, બહારની દુનિયા છે, એનાથી સેનાથી પણ પાછળ ન રહે, ક્યાંય પણ ગભરાય નહીં અને નિડરતાથી આ બધું કરી શકે એ હેતુથી આટલી નાની ઉંમરે જ અમે એમને બધું નોલેજ મળી રહે કે ક્યાં કઈ કામગીરી થઈ શકે એ હેતુથી અમે સ્કૂલમાંથી નાનકડી એવી એમને ગમત સાથે જ્ઞાન મળે, એમને પ્રવાસ જેવું લાગે કે ના અમે પ્રવાસ જઈએ છીએ અને આ બધી માહિતી મળે. સૌથી પહેલાં અમે બેને કહ્યું એમ બીઆરસી ભવનમાં ગયા. ત્યાં બીઆરસી સાહેબનો ખૂબ જ સહકાર મળ્યો અને છોકરાઓને ગિફ્ટ સાથે વેલકમ કર્યા કે તમે અમારે ત્યાં આવ્યા ને આ બધી માહિતી મેળવી, પણ હવે આગળની તમારી જિંદગીમાં શું કરશો, મોબાઈલના કેવા દુરુપયોગો છે એ બધું જ સમજાવ્યું એમણે. એટલે છોકરાઓને મોટિવેશનલ સપોર્ટ કર્યો એમણે. ત્યારબાદ અમે મામલતદાર ઓફિસમાં ગયા. મામલતદાર ઓફિસમાં ઈધરા શાખા, મધ્યાહન ભોજન, પછી મહેસૂલ શાખા, મતદાર યાદી એ બધે જ શાખાઓની શું શું કામગીરી છે, પુરવઠા શાખા ત્યાં કેવી રીતે કામગીરી થાય છે, ક્યાં કયું કામ થાય છે એ બધાની વિસ્તૃત માહિતી અમે મેળવી. ત્યાર પછી અમે તાલુકા પંચાયત આવ્યા છીએ. તાલુકા પંચાયતમાં પણ વિવિધ શાખાઓની મુલાકાત લીધી. અમારી પાસે જ ભણેલી અમારી દીકરી નેહા અહીંયા ક્લાર્ક તરીકે શિક્ષણ શાખામાં ફરજ બજાવે છે, તો છોકરાઓને પ્રેરણા મળી કે અમારી સ્કૂલની છોકરી છે એ આ કક્ષાએ પહોંચી શકતી હોય તો અમે શું કામ નહીં. બધી જગ્યાએ જ્યાં જ્યાં સ્થાનિક હતા કર્મચારીઓએ એમણે પણ એવું કહ્યું કે અમે આ કક્ષાએ પહોંચ્યા છીએ તો તમે કેમ નહીં. એટલે છોકરાઓ અહીંયાથી જ મગજમાં એક મસ્ત સપોર્ટ સિસ્ટમ ગોઠવી લે કે અમે પણ આ બધું કરી શકીએ છીએ. ત્યારબાદ અમે આઈટીઆઈની મુલાકાત લેશું કે જેથી નબળા બાળકો છે જેમને ભણવામાં થોડોક ઓછો ઇન્ટરેસ્ટ છે, પણ આજે કારીગરોની કેવી માંગ છે, આપણે ડગલે ને પગલે કારીગરો જોઈએ છીએ, તો આ કારીગરી ક્ષેત્રે આગળ વધે, ભણવાનો ઇન્ટરેસ્ટ નથી તો આગળ ખોટા મા બાપના ખર્ચા ન કરે અને પોતે પણ ન લંબાય, તો ભણવાને બદલે આ બધા ટ્રેડિશનલ કોર્સથી દૂર રહી અને ટેકનિકલ કોર્સમાં જ્ઞાન મેળવે એ હેતુથી અમે આઈટીઆઈની મુલાકાત લેશું. અને રાવરપીર બીચમાં જે નવું બને છે એનું પણ બધું આપણે બતાવશું અને દર્શન કરી અને પ્રસાદ લઈ અને છોકરાઓને જ્ઞાન સાથે ગમત આપી અને અમે છૂટા પાડશું. થેન્ક યુ તમારો પણ કે આ રીતે તમે નોંધ લીધી. અહીંની જે
બાગ ગામની જે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓની આપણી જે સરકારી છે એની મુલાકાત લઈ છે. હવે આ એક અભ્યાસક્રમનો પણ ભાગ છે, કારણ કે બાળક જ્યારે પણ ભણીને આગળ વધશે ત્યારે આ બધી સંસ્થાઓ સાથે એ સંકળાયેલો રહેશે. ક્યાંક ને ક્યાંક એને એ સંસ્થાઓમાં જવાનું થશે, ત્યારે એ સંસ્થાઓથી પરિચિત થાય, એની કામગીરીથી સમજે અને ત્યાં કઈ રીતે કામ પદ થાય છે, કઈ શાખાનું શું કામ છે એ બધાની જાણકારી મેળવે. એ સ્વસ્થ નાગરિક તરીકે એ ખરેખર જરૂરી વસ્તુ છે. અને શાળાના આચાર્ય બહેનશ્રી અને શિક્ષકો એ જે પહેલ કરી છે બાળકોને આ રીતે કચેરીઓની મુલાકાત લેવાની, ખરેખર પ્રશંસનીય છે. અને આના દ્વારા બાળકોમાં જે કોઈ પણ કચેરીમાં જતાં જે ડર લાગે એ નીકળી જશે અને ભવિષ્યમાં એક સ્વસ્થ નાગરિકોનું નિર્માણ થશે. સરકાર દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન ગ્રાન્ટ આપવામાં આવે છે અને બધાને ખાસ વિનંતી કે તમે તમારા બાળકોને આ રીતે જે કંઈ પણ કચેરીઓ છે એની મુલાકાત લેવડાવો, બાળકોને ત્યાં લઈ જાઓ અને બાળકોને પણ એ બધું જાણવામાં ખરેખર મજા આવશે, રસ પડશે. આપણું જ્ઞાન છે ને એ ફક્ત પુસ્તકીઓ હોય, પુસ્તકમાંથી જે વાંચીએ અને પાકું કરીએ એના કરતાં લાઈવ એ જોઈએ. દાખલા તરીકે પોલીસ સ્ટેશન વિશે તમે ચોપડીમાં વાંચી અને પ્રશ્નો પાકા કરીને જવાબ લખી આવશો એનાથી ખાસ કંઈ નહીં થાય, પણ ખરેખર તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને ત્યાં જે કામ પદ્ધતિ થાય છે એ તમે જોશો તો એ જ્ઞાન છે ને સ્થાયી રહેશે, કાયમી મગજમાં સ્મૃતિ સ્વરૂપે સંગ્રહાઈ જશે. તો એક સારી પહેલ છે અને ખાસ બધાને સૂચના અને વિનંતી છે કે આ પ્રમાણે તમે પણ તમારા બાળકોને આવી મુલાકાતો એક્સપોઝર વિઝિટ્સ કરાવશો. આજે મામલતદાર ઓફિસ હતો ત્યારે બેન એ છોકરાને લઈને વિઝિટ કરવા આવ્યા હતા, એટલે મેં બેનને કીધું તમે મામલતદાર સાહેબની વિઝિટ લ્યો છો તો છોકરાને આપણે તાલુકા પંચાયત લઈ લઈએ, કારણ કે તાલુકા પંચાયત ગામડા સાથે જોડેલ હોય છે એટલે છોકરાને પણ ખ્યાલ આવે આપણે ગામડાની આ ઓફિસ છે એટલે છોકરાને ક્યારે ભવિષ્યમાં તકલીફ ન પડે. હું અમારા ગામના બધા શિક્ષકોને અભિનંદન આપીશ, આવા સારા કામ કરો છો, અમારો તમારી સાથે સપોર્ટ હશે, કાંઈ પણ જરૂર પડે તમે તમારી સાથે છીએ. બીજી શાળાને પણ હું એવી અપીલ કરીશ, તમે પણ આવી છોકરાઓને સંસ્થાઓ બતાવો તો છોકરાને ખ્યાલ આવે કે બહારે નીકળે એટલે ખબર પડે કઈ સંસ્થા ક્યાં છે, આપણે ક્યાં કામ થશે એની પણ એને ખ્યાલ આવે.